नमस्कार मित्रों, स्वागत छे अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, अपने अगौ मानव गरिमा योजना विषे माहिती मेळवी गया, तो आजना वीडियो में पण आपणे जे मानव गरिमा योजना छे तेना विषे ज माहिती मेळवीशुं। ते पहेला जो अपनी आ चेनल पर नवा होय अने चेनल ने हजु सुधी सब्सक्राइब न करी होय तो चेनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकॉन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी अपनी चेनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करिए आजनो आ टॉपिक। तो मित्रों, मानव गरिमा योजना वर्ष 2021-22 अन्वये आपणे जे अगाउ विकसती जाति कल्याण द्वारा जाहेरात आवेली तेनी माहिती वीडियो द्वारा मेळवी गया। तो ते वीडियो में घणा बधा दर्शक मित्रों की कॉमेंट आती कि सर, अमे SC जातिना छीए तो अमारे क्यारे फॉर्म भरवानुं चालू थशे। तो मित्रों, जणावानुं के जे अनुसूचित जातिना लोको छे तेमने माटेनी जे मानव गरिमा योजनाना फॉर्म भरवानुं शरू थई गयुं छे। तो अनुसूचित जातिना लोकोने मळशे ₹25,000 साधन सहाय। तो तेना पात्रताना मापदंडो शुं छे, फॉर्म क्यां भरवुं अने फॉर्म भरवानी छेल्ली तारीख कई, ते अंगनी संपूर्ण माहिती छे ते आपणे आ वीडियो में मेळवीशुं। तो वीडियो ने छेल्ले सुधी जोता रहेजो, जेथी करी अने मानव गरिमा योजना अन्वये जे अनुसूचित जातिना लोकोने लाभ मळे छे ते अंगनी योजनानो संपूर्ण ख्याल तमने आवी जाय। तो चालो हवे आपणे तेनी जाहेरात जोता जईए। तो मित्रों, आजना न्यूज़पेपरमां आ जाहेर खबर आवेल छे जे नियामक श्री अनुसूचित जाति कल्याणनी कचेरी द्वारा आपवामां आवेली छे। तो आप जोई शको छो मानव गरिमा योजना वर्ष 2021-22 अन्वयेनी आ जाहेरात छे। तो तेनी विगतवार आपणे माहिती जोता जईए के नियामक अनुसूचित जाति कल्याणनी कचेरी गांधीनगर द्वारा मानव गरिमा योजना हेठळ मूळ ગુજરાત રાજ્યના જે અનુસૂચિત જાતિના લાભાર્થીઓ છે તેઓને સાધનો કે ટૂલ કિટ્સ પૂરા પાડી અને સ્વરોજગારી આપવાની યોજના અમલમાં છે, અને આ યોજનામાં જુદા જુદા ધંધા વ્યવસાયો માટે સાધનો કે ટૂલ કિટ્સ આપવામાં આવનાર છે। તો મિત્રો, આ યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા અને સરકારશ્રીએ ઠરાવેલા માપદંડોની પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર તારીખ 16/7/2021 થી લઈ અને 31/7/2021 સુધીમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। તો મિત્રો, સૌ પ્રથમ તો આ અંગેનું ફોર્મ ક્યાં ભરવું, તો અહીંયા આપણને જવાબ મળી ગયો તે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ। તો અહીંયા ઈ સમાજ કલ્યાણ પોર્ટલની વેબસાઇટ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ઈ સમાજ કલ્યાણ .gujarat.gov.in આ વેબસાઇટ ઉપર જઈ અને તમે ફોર્મ ભરી શકો છો, અથવા તો હું નીચે અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને લિંક આપી દઈશ, જ્યાંથી તમે ક્લિક કરી અને ડાયરેક્ટ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર જઈ શકશો। ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ફોર્મ ભરવાનું તારીખ 16/7/2021 એટલે કે આજથી શરૂ થયેલ છે, અને તારીખ 31/7/2021 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે, એટલે કે આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તે 31/7/2021 રાખવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો, આપણે આગળ જે પાત્રતાના માપદંડો અને વિવિધ સૂચનાઓ છે તે જોતા જઈએ। તો તેમાં ક્રમ નંબર 1 ઉપર છે, માનવ ગરિમા યોજનામાં સહાય મેળવવા માટેની અરજી ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન જ કરવાની રહેશે, અરજી સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે, અને અધૂરી મળેલ અરજી દફતરે કરવામાં આવશે। તો મિત્રો, જે માનવ ગરિમા યોજના અન્વયે જે અનુસૂચિત જાતિના લોકોને સહાય આપવાની આ યોજના છે તેમાં માત્ર અને માત્ર ઓનલાઈન અરજી કરવાની રહેશે। જો કોઈ મિત્રો ઓફલાઈન અરજી કરી અને જે તે સરનામે મોકલશે તો તે દફતરે કરી દેવામાં આવશે, અને અધૂરી અરજીઓ હશે તો પણ તે દફતરે કરવામાં આવશે। તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું। ત્યાર પછી ક્રમ નંબર 2 છે, આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ પણ એક જ વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર થશે। તો આ બાબતે આપણે અગાઉ પણ માનવ ગરિમા યોજનાનો જે વિડીયો બનાવ્યો તેમાં પણ જોઈ ગયા કે કુટુંબના કોઈ પણ એક જ સભ્યને એક જ વખત છે તે આ માનવ ગરિમા યોજના અન્વયે લાભ મળવાપાત્ર થાય છે। ત્યાર પછી ક્રમ નંબર 3 છે, અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે ₹1,20,000
અને શહેરી વિસ્તાર માટે રૂપિયા 1,50,000 થી વધુ હોવી જોઈએ નહીં. તો આ પ્રમાણેની જે આવક મર્યાદા ધરાવતા હોય તે લોકો છે તે આ યોજના અન્વયે લાભ મેળવી શકે છે. ત્યાર પછી ક્રમ નંબર 4 છે, અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત જાતિના અરજદારોને આવક મર્યાદાનું ધોરણ લાગુ પડશે નહીં. તો આપણે જે વિકસતી જાતિ કલ્યાણની જાહેરાત જોઈ તે જ પ્રમાણે આમાં પણ જણાવેલ છે કે જે અનુસૂચિત જાતિ પૈકીની અતિ પછાત જાતિઓ છે તેવા અરજદારોને આવક મર્યાદાનું ધોરણ લાગુ પડશે નહીં. તે કોઈ પણ આવક મર્યાદા સિવાય ફોર્મ ભરી શકશે. ત્યાર પછી ક્રમ નંબર 5 છે કે અરજદારની ઉંમર જાહેરાતની તારીખે 18 વર્ષથી ઓછી અને 60 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. એટલે કે આ જાહેરાત આવી તે તારીખે અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ, તો જ તે અરજદારને આ લાભ મળવાપાત્ર થશે. ત્યાર પછી ક્રમ નંબર 6 છે કે અગાઉના વર્ષોમાં અરજદાર કે તેના કુટુંબના સભ્યોએ આ કચેરી દ્વારા કે ગુજરાત રાજ્યની અન્ય કચેરી એજન્સી કે સંસ્થામાંથી આવી સમાન પ્રકારની સહાય કે લાભ મેળવેલ હોવો જોઈએ નહીં. તો મિત્રો, અગાઉના વર્ષોમાં જો તમે અથવા તો તમારા કુટુંબના કોઈ સભ્યએ આ વિભાગની અથવા તો અન્ય કોઈ વિભાગની આ જ પ્રકારની કોઈ યોજના હોય અને તેમાં તમે લાભ લીધો હોય તો તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં. એટલે કે તે યોજનાઓનો લાભ ન લીધેલો હોય તે જરૂરી છે. ત્યાર પછી મિત્રો ક્રમ નંબર 7 છે, જિલ્લા કચેરીના અધિકારી શ્રી કર્મચારી શ્રી દ્વારા જરૂર જણાય તો અસલ ડોક્યુમેન્ટ મંગાવવામાં આવે ત્યારે બતાવવાના રહેશે. જ્યારે જિલ્લા કચેરી દ્વારા કે તેના અધિકારી કર્મચારી દ્વારા જરૂર જણાશે તો અસલ ડોક્યુમેન્ટ તમારી પાસે મંગાવવામાં આવશે, તો તમારે તે બતાવવા માટે જવાનું રહેશે. ત્યાર પછી ક્રમ નંબર 8 છે, માનવ ગરિમા યોજનામાં સહાય મેળવવા અંગેની વિગતો ઉક્ત પોર્ટલ પર દર્શાવેલ છે, જેનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ જ અરજદારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે સંબંધિત જિલ્લાના નાયબ નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીનો સંપર્ક કરી શકશે. તો મિત્રો, જે માનવ ગરિમા યોજના અન્વયની જે વિગતો છે તે આ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે, ત્યાંથી સંપૂર્ણ વિગતો વાંચી અને પછી જ અરજી કરવા માટે જણાવેલું છે. અને વધુ વિગતો માટે અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીનો સંપર્ક કરવા પણ જણાવેલ છે. અને છેલ્લે આપણે જોઈએ કે સદર યોજનામાં સહાય મેળવવા બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગરનો જે નિર્ણય કરશે તે આખરી રહેશે. તો આ પ્રમાણે સંપૂર્ણ જે સૂચનાઓ છે તે તમે જોઈ શકો છો. તે ઉપરાંત મિત્રો, જો આ ફોર્મ ભરતી વખતે બાહેંધરી અને એકરારનામાની પણ જરૂર પડશે, તો બાહેંધરી પત્રક અને એકરારનામું ક્યાંથી ડાઉનલોડ કરવું તે અંગેના વિડીયોની લિંક અહીંયા ઉપર આઈ બટન ઉપર આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો કે બાહેંધરી પત્રક અને એકરારનામું ક્યાંથી ડાઉનલોડ કરવું. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.